Very good morning, students. Today is going to be a wonderful day. બે દિવસની રજા પછી આજે લેક્ચર આવે છે, એટલે થોડી આળસ આવતી હશે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. પણ આપણા લેક્ચર એટલા બર્ડનસમ અને સ્ટ્રેસફુલ નથી હોતા, તમને લોકોને ખ્યાલ છે. યુ વિલ ડેફિનેટલી એન્જોય ધ લેક્ચર. ગર્લ્સ, ઇન ધ પ્રિવિયસ લેક્ચર વી હેવ સ્ટાર્ટેડ ઇનપુટ ડિવાઇસીસ. Now we are continuing with other input devices like barcode reader, touch screen and microphone. After completion of this lecture, input devices will be over. Before that, let us have today's thought. Guys, today's thought is explained through an image. લુક એટ ધ ઇમેજ. કમ્પ્યુટરની લેંગ્વેજમાં ઇમેજ છે આ, આપણે જે પીજી ફાઇલ મૂકેલી છે મેં, પણ આને કહેવાય ફ્લો ચાર્ટ, ફ્લો લાઇન્સ છે. જો આ બધી લાઇન્સ છે ને એને ફ્લો લાઇન્સ કહેવાય. ખ્યાલ હશે કદાચ તમને લોકોને, એરો કીઝ, એરોઝ છે. એરોઝ ક્યાંથી સ્ટાર્ટ થાય છે ગર્લ્સ? ઉપરથી. ડુ યુ હેવ અ પ્રોબ્લેમ ઇન યોર લાઈફ? ઇફ નો, નો હોય તો રાઇટ સાઈડ જાય છે અને એ પછી નીચે એરો જાય છે, દેન ડોન્ટ વરી. યસ, જો હા હોય તો નીચે જાય છે. ઇફ યસ, દેન કેન યુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ? જો તમને કાંઈ પ્રોબ્લેમ છે, એનું તમારી પાસે સોલ્યુશન છે, તમે એનું કાંઈ કરી શકો એમ છો? યસ, દેન ડોન્ટ વરી. ને નો, ધેન ઓલ્સો ડોન્ટ વરી. બસ, ઇફ યુ આર નોટ એબલ ટુ ડૂ એનીથિંગ, દેન વાય ટુ વરી? દેન લીવ ઇટ ઓન ગોડ. યુ કેન ટેક એફર્ટ્સ. જો તમે કરી શકો એમ છો તો ડેફિનેટલી યુ વિલ ગેટ ધ રિઝલ્ટ, તો ચિંતા ન કરો. તો તમે ચાલુ કરી દો એના પ્રયત્નો કરવાનું, તો ચિંતા કરવાની જરૂર નથી. હા, તમે કર્મ કરવાનું ચાલુ કરી દેશો એટલે ઓટોમેટિક એના ફળ તમને મળવા જ મળશે, ઇટ ઇઝ ફોર શ્યોર. એટલે જો પ્રોબ્લેમ હોય, ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હોય, તમે કંઈ કરી શકો એમ હો તો પણ ચિંતા કરવાની જરૂર નથી, અને કંઈ ન કરી શકો એમ હો તો લીવ ઇટ, ધેન ઓલ્સો ડોન્ટ વરી. કેમ કે વરી ઇઝ નોટ સોલ્યુશન ઓફ એની પ્રોબ્લેમ. વરી કરી, ચિંતા કરી અને કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન મળવાનું જ નથી. દેટ ઇઝ ફાઇનલ. સો ઇન એની કેસ વી ડોન્ટ હેવ ટુ વરી. ધારો કે તમને એમ કહી દઈએ, ફોર એક્ઝામ્પલ કે 1 જાન્યુઆરી તમારી ફાઇનલ એક્ઝામ છે, સે ફોર એક્ઝામ્પલ. હા, 1 જાન્યુઆરીથી તો અત્યારે એમ થાય કે ઓહો, એક મહિનાનો ટાઈમ છે ને આમ તેમ, પણ ઇફ યુ સ્ટાર્ટ લર્નિંગ, હા, એફર્ટ્સ લેવાનું ચાલુ કરી દો સાચી દિશામાં, તો તમે 1 જાન્યુઆરીએ જો એક્ઝામ હોય ને તો એ પહોંચી જ જવાના છો. એવું કંઈ હોતું જ નથી લાઈફમાં કે આ વસ્તુ શક્ય જ નથી, લગભગ નથી હોતું. પણ આપણી ઉપર પડે, આપણી પાસે કંઈ ઓપ્શન ન હોય તો આપણે કર્યા વગર છૂટકો જ ન હોય. ઓપ્શન હોય તો આપણે ફાફા મારીએ કે હવે હું આમ નહીં ને આમ, એટલે એને ફાફા છટકબારી કહેવાય. આપણી કાઠિયાવાડી ભાષામાં એને શું કહેવાય? છટકબારી. આપણે છટકબારી ગોતીએ કે હું આમ નહીં કરું તો ચાલશે. પણ જ્યારે તમારી પાસે કોઈ ઓપ્શન બચતું જ નથી તો તમારે કાર્યો, પ્રયત્નો કરવા જ પડે છે. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. યસ, બારકોડ રીડર. આઈ થિંક મોસ્ટ ઓફ યુ હેવ સીન બારકોડ રીડર. આમાંથી કોઈ જ એવું નહીં હોય કે જેણે બારકોડ રીડર ન જોયેલું હોય. હા, જનરલી વી ગો ટુ સુપર માર્કેટ્સ લાઈક જીઓમાર્ટ, ડીમાર્ટ, બિગ બાઝાર ઓર એની અધર સુપર માર્કેટ વેર દિસ બારકોડ રીડર્સ આર કમ્પલસરી ટુ યુઝ. અધરવાઇઝ કમ્પલસરી એટલા માટે કહું છું કે અધરવાઇઝ નાની નાની શોપ્સ છે ને, હવે નાની નાની સુપર માર્કેટ હોય કે સિમ્પલ દવાની દુકાન છે કે કોઈ પણ નાની નાની હવે મીઠાઈની દુકાન છે, ઇવન
બધી જગ્યાએ બારકોડ રીડર હોય છે, લગભગ મેજોરિટી ક્લોથ્સ કપડાની દુકાનમાં હોય છે, રેડીમેડ ક્લોથ્સ હોય ને તેમાં હોય છે, પણ સુપરમાર્કેટ્સમાં તો એના વગર ચાલે જ નહીં, હા, ત્યાં કમ્પલસરી જ થઈ જાય છે. શું કામ એ આપણે હવે હમણાં થોડું ડિસ્કસ કરીએ, એટલે આ સ્લાઇડ્સને રીડ કરી લો. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓપ્ટિકલ બારકોડ સ્કેનર. ઇટ ઇઝ યુઝ ટુ રીડ બારકોડ ઓફ એની પ્રોડક્ટ. જનરલી બારકોડ્સ આર યુઝડ ફોર પ્રોડક્ટ. આ જનરલ યુઝ છે, પણ તમને લોકોને બધાને ખ્યાલ છે કે હવે સિક્યોરિટી પર્પઝથી આપણે એજ્યુકેશનમાં પણ બારકોડ્સ યુઝ થાય છે. તમે લોકોએ ટ્વેલ્થની એક્ઝામ આપી હશે તો એમાં પેપર જે તમારું છે આન્સર શીટ, એના ઉપર બારકોડ સ્ટીકર લગાડવામાં આવે છે, લગાડવામાં આવે છે ને. અહીંયા કોલેજમાં પણ ઈચ એન્ડ એવરી પેપર બધા ઉપર બારકોડ સ્ટીકર લગાડવામાં આવે, અને એની ઉપર પાછું બીજું બ્રાઉન સ્ટીકર. એટલે સુપરવાઇઝર હોય કે એક્ઝામિનર હોય જે પેપર ચેક કરે છે, કોઈને ખબર પડે નહીં કયા કયા સીટ નંબરનું પેપર છે. અમે મારા હાથમાં તમારું પેપર આવે ને તો મને ન ખબર પડે કે આ મારા સ્ટુડન્ટનું પેપર છે, હા, કારણ કે બધું જ સિક્યોર થઈ જાય છે. પછી જ્યારે એની એન્ટ્રી કરવાની હોય તમારી માર્ક્સની, સપોઝ યુ હેવ સ્કોર્ડ 70 માર્ક્સ, ધારો કે પેપર છે એમાંથી તમને 68 માર્ક્સ આવ્યા છે, આપણે તો 68 જ કહીએ ને, આપણે શું કામ ઓછા કહેવા છે, ધારો કે 68 માર્ક્સ આવ્યા છે, તો એ એન્ટ્રી કરતી વખતે બારકોડ રીડ થઈ અને પછી એમાં મેન્યુઅલી એન્ટ્રી કરવામાં આવે માર્ક્સની, પણ ત્યાં સુધી કોઈને ખબર પડે નહીં કે આ કયો સીટ નંબરનું કયું પેપર છે. એટલે એ પણ એનો પર્પઝ છે સિક્યોરિટી. બારકોડ ઇઝ અ કોડ મેડ અપ ઓફ અ નંબર ઓફ લાઇન્સ ઓફ ડિફરન્ટ થિકનેસ એન્ડ સ્પેસિંગ બિટવીન ઓલ ધોઝ લાઇન્સ. બારકોડ બધાએ જોયા છે બરાબર, એટલે એમાં ઊભી લાઇન હોય, વર્ટિકલ લાઇન્સ હોય, અલગ અલગ જાડી પાતળી, હમણાં એની ઇમેજ દેખાડું છું, અને એમાં થોડી થોડી જગ્યા હોય વચ્ચે. ડિફરન્ટ બાર્સ એન્ડ સ્પેસ પેટર્ન્સ આર યુઝડ ટુ રિપ્રેઝન્ટ ડિફરન્ટ કેરેક્ટર્સ, એટલે કે અલગ અલગ કેરેક્ટર્સ, કારણ કે એમાં કઈ પ્રોડક્ટ છે અને શું પ્રાઇસ છે એ બે વસ્તુ એમાંથી રીડ કરવાની હોય, એટલે અલગ અલગ કેરેક્ટર્સ છે એને રિપ્રેઝન્ટ કરવા માટે અલગ અલગ પેટર્ન જે છે લાઇન્સની, એની નીચે ડોટ્સ હોય એ રીતે બનાવવામાં આવે છે. એટલે કોડિંગ કહેવાય એને, કોડિંગ એટલે તો બારકોડ કહે છે કે કોડિંગની ભાષા છે. ઇટ ઇઝ અફિક્સ્ડ ટુ રિટેલ સ્ટોર આઇટમ્સ, બુક્સ, આઇડેન્ટિફિકેશન કાર્ડ્સ એન્ડ અધર પ્રોડક્ટ્સ. આ બધી જગ્યાએ બુક્સ લેવા જાય તો એમાં બારકોડ રીડર હોય છે. આપણી કોલેજમાં જેટલી બધી લાઇબ્રેરીની બુક્સ હોય એમાં તમે જોઈ શકશો કે બારકોડ હશે. તમને હજી તો FY માં છો એટલે આઈ કાર્ડ નથી મળ્યા, અધરવાઇઝ ગર્લ્સ આપણી કોલેજ છે એમાં જે એટેન્ડન્સ છે સ્ટુડન્ટ્સની એ કાર્ડથી લેવામાં આવે છે સ્વાઇપ કરીને, એટલે તો એમાં તમને ખ્યાલ આવે કે આ તમારો બારકોડ છે. ઘણી બધી જગ્યાએ કે જ્યાં આઇડેન્ટિફિકેશનની જરૂર હોય ડિફરન્ટ યુનિકલી, ત્યાં બધી જગ્યાએ બારકોડ યુઝફુલ થાય છે. સી ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ બારકોડ. આ બારકોડ છે, ઓલું બારકોડ રીડર જે મશીન છે, ડિવાઇસ છે, એને શું કહેવાય, બારકોડ રીડર, કે જે આ બારકોડને રીડ કરી શકે. લુક એટ ધીસ ઇમેજ. જો અહીંયા ફર્સ્ટ લાઇન છે એ કેવી છે, ડાર્ક છે, પછી અને થીક પણ છે, પછી સેકન્ડ જે બંચ છે એમાં ફોર લાઇન્સ છે એ એકદમ થીન છે, ઓકે, અને બોલ્ડ પણ નથી, એને નીચે 3 લખેલા છે. સેમ વે નેક્સ્ટ બંચ અલગ છે, એના પછીનું બંચ બી અલગ છે, એટલે લુક ડિફરન્ટ કોડ્સ આપણને ખબર જ છે, બધાએ જોયેલો છે બારકોડ, પણ આવી રીતે એકદમ આમ ધ્યાનથી એને આપણે આજે જોઈએ છીએ. BA8 આ ધીઝ આર કોડ્સ, એટલે કોડિંગ કરેલું છે આખે આખી સિસ્ટમ જ કોડિંગથી ચાલે છે બારકોડની, અને અલગ અલગ બધી લાઇન્સ જુઓ, જેટલા બંચીસ છે, સ્પેસીસ છે, બધું છે એ ડિફરન્ટ છે, છે ને. ઇમેજ ઓફ બારકોડ રીડર, ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ બારકોડ રીડર. જોયા છે ને બધાએ આ બારકોડની ઉપર લેઝર, આનાથી જે લાઇટ ફેંકે લેઝર લાઇટ, એટલે બારકોડ રીડ થઈ જાય અને બારકોડમાં પ્રોડક્ટ કોડ
એટલે કે કઈ પ્રોડક્ટ તમે ખરીદી છે અને એની શું પ્રાઇસ છે, એ ઓટોમેટિકલી એની સિસ્ટમમાં આવી જાય. આપણે જ્યાં બિલિંગ કરતા હોઈએ છીએ એનાથી બારકોડથી ત્યાં ઊભું જ રહેવાનું હોય છે, આપણે જતા હોય છે માર્કેટમાં ત્યાં મોલમાં. તો તમે જરાક હવે નજર કરજો, ન કરી હોય તો, કે આઇટમ કોડ અને આઇટમ પ્રાઇસ એની સાથે આવી જાય. પછી સપોઝ એકને એક વસ્તુ તમે 5 ક્વોન્ટિટીમાં લીધી છે, એકને એક વસ્તુ, તો એ લોકો જે એનો હોય છે ને ઓપરેટર, એ શું કરે તો કે 5 વખત સ્કેન નથી કરતા, એ આઇટમ જે છે ક્વોન્ટિટી, એની ક્વોન્ટિટીમાં 5 એન્ટર કરી દે, એટલે એમાં ઇન્ટુ 5 થાય અને એના જે અમાઉન્ટ છે એ ઓટોમેટિક આવી જાય. હા ગાઈઝ, મેઇન બેનિફિટ ઓફ યુઝિંગ બારકોડ રીડર ઇઝ ધેટ યોર બિલ વિલ બી કમ્પ્યુટરાઇઝ્ડ. હા, કમ્પ્યુટરાઇઝ્ડ બિલિંગ સિસ્ટમ માટે બારકોડ ઇઝ કમ્પલસરી. અધરવાઇઝ જો મેન્યુઅલ કરવા બેસે, તમે વિચારો ચાલો કમ્પ્યુટર યુઝ કરે છે, ફાઇન, કમ્પ્યુટર બધા યુઝ કરે છે, પણ એમાં એન્ટ્રી જો મેન્યુઅલ કરે કે તમે જેટલી આઇટમ્સ લીધી છે, આજે આપણે જતા હોઈએ છીએ હા મોલમાં, કેટલી આઇટમ્સ આપણે એકસાથે લઈએ છીએ, મિનિમમ કહું છું 25 to 30 આઇટમ્સ, બાકી લેવાવાળા તો 100 આઇટમ્સ લે છે, પણ મિનિમમ આપણે જઈએ એટલે નાની નાની વસ્તુ લઈએ, ચોકલેટ એન્ડ બિસ્કિટથી કરીને નોર્મલ મેગી એન્ડ ઓલ, તો સામાન્ય 25-30 આઇટમ થઈ જાય. એક વ્યક્તિની 25-30 આઇટમ એ લોકો એન્ટ્રી કરે, એન્ટ્રી કરે કે આ આઇટમ એના એટલા રૂપીઝ રીડ કરીને, તો કેટલો ટાઈમ લાગે વિચાર કરો. નોર્મલી પણ જ્યારે હોલિડેઝના હોય છે ત્યારે કેટલી બધી લાઇન્સ હોય છે બિલિંગમાં, પણ બીકોઝ બારકોડ રીડર ઇઝ ધેર તો થોડી બિલિંગમાં સ્પીડ થાય છે. એટલે જો બારકોડ રીડર ના હોય તો એની સ્પીડ કેટલી ઘટી જાય, આપણે કેટલી કલાક કદાચ લાઇનમાં ઊભું રહેવું પડે, એટલો ટાઈમ લાગે. એટલે આ બિલિંગ સિસ્ટમને કમ્પ્યુટરાઇઝ કરવામાં અને એને સ્પીડ વધારવામાં બારકોડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. બારકોડ રીડર ઇઝ ધ ડિવાઇસ વિચ હેલ્પ્સ ટુ રીડ ધ બારકોડ. રીડર છે એ ડિવાઇસ છે અને ઓલું જે છે કોડ એને શું કહેવાય, બારકોડ. ઇટ કેન રીડ એન્ડ ડીકોડ સચ બાર્સ. જે બાર આપણે જોયા એને રીડ કરી, ડીકોડ મતલબ એની પોતાની ભાષામાં સમજી અને કમ્પ્યુટરમાં એન્ટર થઈ જાય. દેન કન્વર્ટ સેમ ઇન ટુ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ. ધીસ સિગ્નલ્સ આર ફેડ ઇન ટુ ધ કમ્પ્યુટર ફોર ફર્ધર પ્રોસેસિંગ. ઇટ યુઝિસ અ લેઝર બીમ. મેં કીધું ને પહેલાં જ, એક લેઝર લાઇટ, રેડ કલરની લાઇટ હોય એને શું કહેવાય, લેઝર લાઇટ. This beam is sensitive to the reflections from the lines and spaces. એટલે કે એ બીમ, લેઝર બીમ છે એને ખબર પડી જાય કે ક્યાં લાઇન છે અને ક્યાં સ્પેસ છે. The reflected light is translated into digital data. પછી એ લાઇટ જે પાસ થઈ એનું રિફ્લેક્શન આવે કમ્પ્યુટરમાં અને એને 0101ની લેંગ્વેજમાં કન્વર્ટ કરે. બારકોડ રીડર્સ આર જનરલી સીન ઇન સુપરમાર્કેટ્સ એન્ડ રિટેલ સ્ટોર્સ. હવે લગભગ બધા રિટેલ સ્ટોર્સમાં પણ બારકોડ રીડર અવેલેબલ છે. ગર્લ્સ, આઈ એમ ગોઈંગ થ્રુ બુક. તમારી જે બુક છે એ તમે રિફર કરશો તો એમાં આ બધું તમને મળી જશે. બટ ઇફ આઈ એડ સમથિંગ ઇન માય લેક્ચર યુ કેન રાઇટ ઇટ. ધારો કે મેં આમાં તમને કીધું કે આ સિવાયનો પણ બારકોડનો યુઝ છે. શું છે તો કે એક્ઝામિનેશન સિસ્ટમ છે એમાં સિક્યોરિટી માટે, તો યુ કેન એડ, એમાં દેર ઇઝ નો પ્રોબ્લેમ. મેં લેક્ચરમાં જે કંઈ પણ ભણાવ્યું હશે ને એ જો આવતું હશે સિલેબસમાં, એટલે કે એ જે કંઈ પણ જે આઈટમ છે, જે ટોપિક છે ને રિલેટેડ હશે, તો જ મેં ભણાવ્યું હશે. હા, પછી એમાં વચ્ચે જો જોક કીધો હોય તો એ નહીં કે મેડમ તમે આ લેક્ચરમાં વચ્ચે જોક કર્યો હતો ને, એટલે એ એનો પાર્ટ છે, એ પાર્ટનું હોય. બટ ટોપિક રિલેટેડ કંઈ વાત કરી હોય હા તો એ તમે એડ કરી શકો છો એક્ઝામમાં તમારા ક્વેશ્ચન, તમારી જાતે પણ કરી શકો કારણ કે તમને ખબર જ છે. હા, તમે હું ભણતી ત્યારે અમારા બારકોડ ન આવતા, એટલે આઈ હેવ નોટ યુઝડ બારકોડ્સ, પણ તમે અત્યારે કરો છો એટલે અમે લોકો જ્યારે તમે હશે એક્ઝામ તો પર તમને બારકોડ લગાડી દઈએ છીએ, એટલે તમે યુઝ કરતા આવ્યા છો બારકોડ, તમને અમારા કરતાં વધારે ખબર છે. સો યુ કેન રાઇટ, નો પ્રોબ્લેમ. ઓકે, તો ઇટ વોઝ બારકોડ રીડર.
All input devices are important. Next one is microphone. All of you must have seen microphone. જોયા છે ને બધાએ માઇક્રોફોન જોયા છે? જોયા તો બધાએ હોય, પણ કલ્સ છે ને માઇક્રોફોનમાં બહુ બધી વેરાયટીઝ આવે છે, ઘણી વેરાયટીઝ આવે છે. સપોઝ કે અત્યારે હું બોલું છું, ઓકે, તો એ પણ એક માઇક્રોફોનમાં જ બોલું છું. અને સ્ટેજ ઉપર જો કોઈ બોલતું હોય તો હી ઓર શી ઇઝ ઓલ્સો યુઝિંગ માઇક્રોફોન. હા, માઇક જેને આપણે કહીએ છીએ, માઇક. એક વાત પહેલાં કહી દઉં કે આ માઇક્રોફોન અને ટચ સ્ક્રીનની જે સ્લાઇડ્સ છે ને ગર્લ્સ, એ મેં બુકમાંથી દિલી નથી, કારણ કે બુકમાં થોડું કોમ્પ્લિકેટેડ છે અને સાવ ઓછું છે, એસ્પેશિયલી માઇક્રોફોન એન્ડ ટચ સ્ક્રીન, કે એની કન્ટેન્ટ ઓછી છે અને વધારે હોય તો પણ એમાં થોડુંક સમજવું છે ને, લેંગ્વેજ કોમ્પ્લિકેટેડ છે અને બહુ ન જરૂરી હોય એ બધું ડિટેલમાં આપેલું છે. એટલે આઈ રેકમેન્ડ યુ ટુ રાઇટ ધીસ સ્લાઇડ્સ. આમ તો બધી સ્લાઇડ લખવાનું હું કહું જ છું, કારણ કે તમને બહુ યુઝફુલ થશે એક્ઝામ ટાઈમમાં, પણ આ તો તમારે આખી ને આખી કમ્પલસરી ક્વેશ્ચનના ફોર્મેટમાં લખવી જ પડશે, કારણ કે આનો આન્સર તમારે આમાંથી જ લખવાનો છે. નો ડાઉટ હું તમને આ માઇક્રોફોનને ટચ સ્ક્રીનનું મટીરિયલ PDF ફાઇલમાં શેર કરીશ. હા, ભવિષ્યમાં મારે તમને ક્વેશ્ચન્સને બધું આપવાનું જ છે, ત્યારે હું તમને મટીરિયલ પણ શેર કરીશ જે મેં ટાઈપ કરેલું છે વર્ડમાં, પણ આ બુકમાંથી નહીં હોય, એ સિવાયનું છે. એટલે આ તમે ખાસ ધ્યાન રાખજો એક્ઝામમાં, અને લગભગ પૂછાય છે ટચ સ્ક્રીન કે માઇક્રોફોન, બેમાંથી એક તો શક્યતા છે જ પૂછાવાની. એટલે એ ખાસ લખી લેજો અને જ્યારે હું આપું શેર કરું ને ત્યારે એ તમે એમાંથી જ વાંચજો, બુકમાંથી વાંચતા નહીં. અત્યારથી કહી દઉં છું, યાદ ન રહે તો લખી લ્યો જ્યાં લખતા હો ત્યાં, કે આ ક્વેશ્ચન બુકમાંથી કરવાનો નથી, હું આપીશ તમને મટીરિયલ એમાંથી કરવાનો છે. ઓકે, અ માઇક્રોફોન ઇઝ અ ડિવાઇસ ધેટ ટ્રાન્સલેટ્સ સાઉન્ડ વાઇબ્રેશન્સ ઇન ધ એર ઇન ટુ ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સ ઓર સ્ક્રાઇબ્સ ધેમ ટુ અ રેકોર્ડિંગ મીડિયમ. એ એવું ડિવાઇસ છે કે સાઉન્ડ વાઇબ્રેશન્સ. હા, જો આમાં ઇનપુટ કેવું આવ્યું, સાઉન્ડ આવ્યું. એક વસ્તુ માર્ક કરી ગર્લ્સ, કે મેં પહેલા ટાઈમે કીધું ઇનપુટ ડિવાઇસ ચાલુ કર્યું ને ત્યારે, કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇનપુટ્સ આર ધેર. ટેક્સ્ટ ઇનપુટ હોય તો કીબોર્ડ હોય, ડ્રોઈંગ કે ક્લિક કરવું હોય તો માઉસ હોય, એટલે બારકોડ ઇનપુટ તરીકે બારકોડ આપવું હોય તો બારકોડ રીડર હોય, કોઈ ઇમેજ હોય કે આખું આખું પેજ હોય તો સ્કેનર હોય. એવી રીતે આ માઇક્રોફોન્સ એના માટે છે સાઉન્ડ. એઝ એન ઇનપુટ તમારે જો સાઉન્ડ આપવું હોય કમ્પ્યુટરને, સાઉન્ડ સ્ટોર કરવો હોય, સાઉન્ડ રેકોર્ડ કરવો હોય, તો વી નીડ માઇક્રોફોન, જે અત્યારે હું કરી જ રહી છું. તમે લોકો જે રેગ્યુલર બધા લેક્ચર સાંભળો છો, તો વી રેકોર્ડ અવર સાઉન્ડ એન્ડ શેર ઇટ વિથ યુ. એટલે સાઉન્ડના વાઇબ્રેશન્સ લઈ લે અને પછી એને ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં કન્વર્ટ કરે અને પછી એને રેકોર્ડ કરે. માઇક્રોફોન્સ એનેબલ મેની ટાઈપ્સ ઓફ ઓડિયો રેકોર્ડિંગ ડિવાઇસીસ ફોર પર્પઝિસ ઇન્ક્લુડિંગ કમ્યુનિકેશન્સ ઓફ મેની કાઇન્ડ્સ એઝ વેલ એઝ સ્પીચ રેકોર્ડિંગ. ઓકે, મ્યુઝિક એન્ડ સ્પીચ રેકોર્ડિંગ. માઇક્રોફોનથી તમે ઓડિયો એટલે કે મ્યુઝિક અને સ્પીચ રેકોર્ડિંગ કરી શકો છો. માઇક્રોફોન્સ આર યુઝડ ઇન મેની એપ્લિકેશન્સ સચ એઝ ટેલિફોન્સ, હિયરિંગ એઇડ્સ, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ્સ ફોર કોન્સર્ટ હોલ્સ એન્ડ પબ્લિક ઇવેન્ટ્સ, રેડિયો એન્ડ ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ, એન્ડ ઇન કમ્પ્યુટર્સ ફોર રેકોર્ડિંગ વોઇસ સ્પીચ રેકોગ્નિશન. આટલી બધી જગ્યાએ માઇક્રોફોનનો યુઝ થાય, અને આટલી જ નહીં, આનાથી વધારે પણ ઘણી જગ્યાએ થતો હશે જે આપણે જોયો પણ ના હોય. પણ બેઝિકલી ટેલિફોન, આપણા જે આ મોબાઈલ ફોન છે એમાં પણ માઇક્રોફોન છે જ. હા, તો જ આપણે કોકની સાથે વાત કરી શકીએ છીએ. હિયરિંગ એઇડ્સ એટલે કે સાંભળવાની જે મશીન આવતા હોય છે એમાં હોય છે, આ જે હેન્ડ ફ્રી જેને આપણે કહીએ છીએ. પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ એટલે તો આપણે જે સ્ટેજ ઉપર કેમ બોલતા હોઈએ છે એમાં તો હોય જ, ઓબ્વિયસ જરૂર છે. રેડિયો ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગમાં પણ હોય, અને કમ્પ્યુટરમાં આપણે જો રેકોર્ડ કરવો હોય વોઇસ
ઘણા કરતા હોય છે. હવે તો મોબાઈલમાં જ આપણે કરીએ છીએ, પણ મોબાઈલ ઇઝ ઓલસો અ કાઇન્ડ ઓફ કમ્પ્યુટર, સ્મોલ કમ્પ્યુટર જ છે ને. ઓલમોસ્ટ બધા જ ફંક્શન્સ એમાં આવે છે, એટલે એ પણ સ્મોલ કમ્પ્યુટર જ છે. એટલે મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં પણ આપણે રેકોર્ડિંગ કરી શકીએ. હા, ક્યારેક ગર્લ્સ મારા લેક્ચર્સ તમને આવતા હોય છે ને તો એ મોબાઈલમાં રેકોર્ડિંગ કરેલા હોય છે, ક્યારેક આવતા હોય છે તો એ કમ્પ્યુટરમાં રેકોર્ડિંગ કરેલા હોય છે. હા, અમારી પાસે બે ટાઈપના સ્ક્રીન રેકોર્ડર છે, જેમાં અનુકૂળ હોય એમાં તમને રેકોર્ડિંગ કરી ને અમે લોકો વિડીયો મોકલતા હોય છે. સો ધીઝ આર ધ પ્લેસીસ વેર વી નીડ ટુ યુઝ માઇક્રોફોન. આ સિવાય પણ એક તમને હું વાત કરું કે આપણી કોલેજમાં છે ને ટીચર્સ બધા ક્લાસમાં પણ માઇક્રોફોન યુઝ કરે છે. તો એ અમારી પાસે એવા અલગ પ્રકારના માઇક્રોફોન છે કે જેમની સાથે સ્પીકર અટેચડ જ હોય, એટલે ક્લાસમાં અમે લોકો સ્પીકર અને માઇક્રોફોન બંને સાથે જ લઈને આવીએ, એટલે તમને લોકોને સાંભળવામાં છેક લાસ્ટ બેન્ચ સુધી કોઈ તકલીફ ના પડે. તો એ પાછું અલગ પ્રકારની સિસ્ટમ છે, એની આમાં ક્યાંય આજે લખેલું છે એમાં ક્યાંય ઉલ્લેખ નથી, પણ તમે જ્યારે આવશો રૂબરૂ ત્યારે તમે જોશો કે અમે ક્લાસમાં પણ માઇક લઈને જ આવશું. ઇમેજીસ ઓફ માઇક્રોફોન જો છે, એ તો અલગ અલગ પ્રકારના. આ સિવાયને ઘણા માઇક્રોફોન્સ હોય છે. આપણો જે હેડફોન છે એમાં આ ટાઈપનું માઇક્રોફોન હોય છે, રાઇટ સાઈડ જે છે એ ટાઈપનું. અને નોર્મલ પબ્લિક ઇવેન્ટ્સ હોય એમાં આ જે કોર્ડલેસ છે લેફ્ટ સાઈડ પહેલું, એ માઇક્રોફોન યુઝ થતું હોય છે. આપણી હેન્ડ ફ્રીમાં તમને ખ્યાલ છે નાનું એવું માઇક્રોફોન હોય છે. પણ માઇક્રોફોનની ક્વોલિટી જેમ સારી હોય ને એમ વોઇસ તમારો સારી રીતે રેકોર્ડ થઈ શકે. ઓકે, નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસીસ ટચ સ્ક્રીન. મારા ખ્યાલે ટચ સ્ક્રીન જે છે એ મારા કરતાં તમે બહુ સારી રીતે એક્સપ્લેન કરી શકો છો. કેમ કે અત્યારની જનરેશન છે એ ટચ સ્ક્રીનનો મેક્સિમમ યુઝ કરે છે. કદાચ ઓક્સિજનનો યુઝ ઓછો કરતી હશે, પાણીનો યુઝ ઓછો કરતી હશે, ફૂડ પણ ન મળે તો ચાલતું હશે, પણ જો ટચ સ્ક્રીન ન હોય તો આપણને જરાક ગભરામણ જેવું થાય. આપણને એમ થાય કે આજે જરાક આમ શ્વાસ લેવામાં કંઈક તકલીફ પડે છે, કાં તો આજનો દિવસ બરાબર ઉગેલો નથી. હં, સમજી ગયા છો ને હું શું કહું છું? હા, મેક્સિમમ યુઝ ક્યાં કરીએ છીએ આપણે ટચ સ્ક્રીનનો? કઈ જગ્યાએ કરીએ છીએ? મોબાઈલમાં, ટેબ્લેટમાં કરીએ છીએ ને. એટલે પહેલાં જ્યારે આવતું ટચ સ્ક્રીન ભણાવવામાં, કે જ્યારે ટચ સ્ક્રીન આવી જ નહોતી, ટેકનોલોજી જ નહોતી આવી માર્કેટમાં, જે આટલો ઇઝીલી અવેલેબલ છે એવું હતું જ નહીં, ત્યારે અમને થોડુંક તકલીફ પડતી ભણાવવામાં, કે સ્ટુડન્ટ્સને કેવું પડે કે ટચ સ્ક્રીન આવી રીતે વર્ક કરે, કે એનો યુઝ આ છે. હવે તમને ખબર જ છે કે એ કેવી રીતે વર્ક કરે અને એ કેવી રીતે આપણે એનો યુઝ કરી શકીએ મેક્સિમમ. પણ બીકોઝ ધીસ ઇઝ થિયોરી એન્ડ યુ હેવ ટુ રાઇટ ધ આન્સર, ગર્લ્સ તમારે એના આન્સર લખવાના છે, ટચ સ્ક્રીન વાપરવાની નથી. એક્ઝામમાં ટચ સ્ક્રીન લઈને જવા નહીં દે અંદર, હા, એક્ઝામ હોલમાં. એટલે આપણે વાપરીને નથી દેખાડવાની, પણ એના વિશે લખવાનું છે. એટલે આપણે લખવા માટે થોડુંક જાણવું જરૂરી છે કે લખવું કેવી રીતે. ઓકે, એટલે આનું પણ મટીરિયલ હું તમને પ્રોવાઈડ કરીશ, એમાંથી જ લખજો, એ તમને ઇઝી પડશે. ધ ટચ સ્ક્રીન ઇઝ એન ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ નોર્મલી લેયર્ડ ઓન ધ ટોપ ઓફ એન ઇલેક્ટ્રોનિક વિઝ્યુઅલ ડિસ્પ્લે. એટલે કે ટચ સ્ક્રીન જે છે એ બંને ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ તરીકે કામ કરે છે. કેવી રીતે? તો કે તમે ટચ સ્ક્રીન ઉપર ટચ કરો એટલે કંઈ ક્લિક, કંઈ સિલેક્ટ કરો, કંઈ ટાઈપ કરો, બધું થાય છે. એટ ધ સેમ ટાઈમ એ જ સેમ સ્ક્રીન ઉપર તમને દેખાય પણ છે. એટલે આ એક જ એવું ડિવાઇસ છે, જો કે તમને પૂછાય છે ઇનપુટ ડિવાઇસ તરીકે, પણ એ બંને તરીકે યુઝ થાય છે. અને એ ક્યાં હોય? તો કે લેયર્ડ ઓન ધ ટોપ ઓફ એન ઇલેક્ટ્રોનિક વિઝ્યુઅલ ડિસ્પ્લે. વિઝ્યુઅલ ડિસ્પ્લે કોને કહેવાય? આ મોબાઈલની જે આપણી ડિસ્પ્લે સ્ક્રીન છે ને, કે જ્યાં તમે કંઈક ઇન્ટરેક્ટ પણ કરી શકો, એને કેવી કહેવાય? વિઝ્યુઅલ ડિસ્પ્લે. આપણું જે મોનિટર છે એને પણ કેવું કહેવાય? વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. એટલે અને એ પાછું કેવું હોવું જોઈએ? ઇલેક્ટ્રોનિક. અ યુઝર કેન ગીવ ઇનપુટ ઓર કંટ્રોલ ધ સ્ક્રીન બાય ટચિંગ ધ સ્ક્રીન વિથ અ સ્પેશિયલ પેન ઓર વન ઓર મોર
ફિંગર્સ. પહેલાં જ્યારે બહુ બિગિનિંગમાં ગર્લ્સ આવ્યા ને ટચસ્ક્રીન, ત્યારે બધા લોકો પેન યુઝ કરતા હતા, અત્યારે ટચ પેન સાથે આવતી હતી. બટ નાવે ડેઝ જનરલી વી યુઝ અવર ફિંગર્સ, કારણ કે આપણને આદત પડી ગઈ છે. એટલો આપણી પાસે ટાઈમ પણ નથી કે પેન ગોતવા બેસીએ, કારણ કે આપણે તો વારે વારે ઘડી ઘડી યુઝ કરતા હોય છે. ડુ યુ નો ગર્લ્સ, આઉટ ઓફ ધ ટોપિક એક વાત કરું છું કે એક સર્વે પ્રમાણે કોમન પીપલ, તમારા મારા જેવા લોકો દિવસમાં 200 વખત મોબાઈલ હાથમાં લે છે. કેટલી વખત? 200 ટાઈમ્સ ઇન અ ડે. આપણે આપણી જે ટચ સ્ક્રીન છે એને 200 વખત દિવસમાં ટચ કરીએ છીએ. એટલે ફિંગર્સ જ આપણને ચાલે, કારણ કે હેન્ડી જે વસ્તુ હોય અવેલેબલ, અને ઓલ ધ ટાઈમ્સ આપણા હાથ આપણી ફિંગર્સ, એ તો અવેલેબલ હોવાનું જ છે, બીજું કાંઈ હોય કે ના હોય. એટલે ફિંગર્સ છે એ જ આપણને કન્વિનિયન્ટ પડે. ધ યુઝર કેન યુઝ ધ ટચ સ્ક્રીન ટુ રિએક્ટ ટુ વોટ ઇઝ ડિસ્પ્લેડ એન્ડ ટુ કંટ્રોલ હાઉ ઇટ ઇઝ ડિસ્પ્લેડ. ફોર એક્ઝામ્પલ, ઝૂમિંગ ટુ ઇન્ક્રીઝ ધ ટેક્સ્ટ ઓર પિક્ચર સાઇઝ. એટલે કે ખાલી ટચ સ્ક્રીન તમે ટચ જ કરવા માટે નથી કે ઇનપુટ આપવા માટે નથી, ટચ સ્ક્રીનમાં તમે જે દેખાય છે સ્ક્રીન ઉપર એને ટચ કરી અને નાનું મોટું પણ કરી શકો, તમે એને મૂવ પણ કરી શકો કે આઈકન અહીંથી આપણે અહીંયા જોઈએ છીએ, અથવા આ ફોલ્ડરમાંથી એ વસ્તુ અહીંયા જોઈએ છીએ. તો યુ કેન ઓલ્સો મૂવ થ્રુ ટચ સ્ક્રીન. એ ફેસિલિટી પણ આપે છે. ઘણા લોકોને છે ને ટચ સ્ક્રીન વાપરવાની એટલી બધી આદત પડી ગઈ હોય ને કે છાપામાં વાંચતા હોય, છાપું વાંચતા હોય, અને એમાં એક નાનો ફોટો હોય, બરાબર દેખાતો ન હોય, તો એને પણ આમ બે ફિંગરથી આમ મોટો કરવાની ટ્રાય કરે. જેમાં આપણે કરીએ ને મોબાઈલમાં, એમ કે આ મોટો કરીને જોઉં, પણ એમાં મોટો ન થાય, એ ન્યૂઝપેપર છે, ટચ સ્ક્રીન નથી. એટલે તમે ક્યારેક એવું કર્યું તો હશે, વિચારતા આવ્યું હશે કે આપણે આવું આમ કરીએ, થઈ તો જાતું હશે. હા, કારણ કે આપણે વી આર યુઝ ટુ ઇટ. ધ ટચ સ્ક્રીન એનેબલ્સ ધ યુઝર ટુ ઇન્ટરેક્ટ ડાયરેક્ટલી વિથ વોટ ઇઝ ડિસ્પ્લેડ રાધર દેન યુઝિંગ અ માઉસ, ટચપેડ, લાઇટ પેન ઓર અધર સચ ડિવાઇસીસ. ડાયરેક્ટ તમે એને ઇન્ટરેક્ટ કરી શકો છો, બીજા કોઈ ડિવાઇસની જરૂર નથી. ટચ સ્ક્રીન કન્ટિન્યુ. ટચ સ્ક્રીન્સ આર કોમન ઇન ડિવાઇસીસ સચ એઝ ગેમ સ્ક્રીન્સ, પર્સનલ કમ્પ્યુટર્સ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ, પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ્સ. આ બધી જગ્યાએ ટચ સ્ક્રીન બહુ કોમન વસ્તુ છે. હવે ગેમ રમતા હો તો એમાં પણ, પર્સનલ કમ્પ્યુટરમાં, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ, જો તમે કોઈ 18ના થઈ ગયા હો આમાંથી અને વોટ આપી દીધો હોય, ના આપ્યો હોય તો હવે નેક્સ્ટ ટાઈમ આપવાનું થશે જ. હા, તો ત્યાં ઈવીએમ છે, એટલે જ્યાં બધા પ્રોબ્લેમ્સ થતા હતા ને ફેક વોટિંગના, અને એ ન થાય એના માટે આપણે ત્યાં જેને તમારે મત આપવો હોય ને એના ઉપર ટચ કરવાનું, એને કહેવાય ઈવીએમ. અને પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ એટલે શું? તો કે ફોરેનમાં છે ને એવી સિસ્ટમ હોય છે, આપણે ઇન્ડિયામાં હવે આવી ગઈ છે, પણ રાજકોટમાં મારા ખ્યાલે ક્યાંય છે નહીં, હોય તો મને ખબર નથી. પણ તમારે કોઈ પ્રોડક્ટ ખરીદવી હોય ને, ધારો કે મારે વેફર બાલાજીની ખરીદવી છે 10 રૂપીઝની, તો યુ હેવ ટુ સિલેક્ટ ઇટ એન્ડ યુ હેવ ટુ પે 10 રૂપીઝ. એટલે કાં તો તમે પેટીએમ કે જે કોઈ એપ્લિકેશન થ્રુ, અથવા તો એમાં હોય ડિવાઇસમાં રૂપીઝ એન્ટર કરવાનું બોક્સ, તો તમે એ કરો એટલે એ મશીન ઓટોમેટિક તમને 10 રૂપીઝવાળી જે બાલાજીની વેફર છે એ એમાંથી આપી દે. તમારે સપોઝ ચોકલેટ જોઈએ છે તો એ વસ્તુ તમને મળી જાય. એટલે પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ્સ, આખું જે સેલિંગ સિસ્ટમ છે ને એ કેવી છે? કમ્પ્યુટરાઇઝ છે, એમાં હ્યુમન ઇન્ટરવેન્શન આવે જ નહીં. કોઈ માણસ તમને આપે નહીં કે આ વસ્તુ એટલે 8 રૂપિયાની, ને કેશ નિદાન લીધા, અને એવું કંઈ ના થાય. એને કહેવાય પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ્સ. વિડીયોઝ આવતા હોય છે, આપણે વોટ્સએપમાં વિડીયોઝ જોયેલા છે, પણ રાજકોટમાં તો મને નથી ખબર ક્યાંય કેવી રીતે તમે કંઈ ખરીદી કરતા હો, પણ આવશે એવું વહેલું મોડું એ સિસ્ટમ આવશે. તે ઓલ્સો પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડિઝાઇન ઓફ ડિવાઇસીસ સચ એઝ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, ઈ રીડર, માઇક્રોવન્સ ઓર વોશિંગ મશીન્સ. આ બધી જગ્યાએ પણ હોય છે. માઇક્રોવન્સમાં તો હોય જ છે ટચ સ્ક્રીન, વોશિંગ મશીનમાં એ ઘણી જગ્યાએ હોય છે. જ્યાં ડિજિટલ સ્ક્રીન હોય ને
ઘણા ફૂલી વોટર પ્રિન્ટિંગ મશીન આવે છે ને એમાં ડિજિટલ સ્ક્રીન આવે, તો ત્યાં તમે યુઝ કરી શકો. ધ પોપ્યુલરિટી ઓફ સ્માર્ટફોન્સ, ટેબ્લેટ્સ એન્ડ મેની ટાઈપ ઓફ સચ ડિવાઇસીસ ઇઝ રેઇઝિંગ ધ ડિમાન્ડ એન્ડ એક્સેપ્ટન્સ ઓફ ટચ સ્ક્રીન્સ. કે હવે આ બધા ગેજેટ્સનો યુઝ જેમ વધતો જાય છે ને ગર્લ્સ, એમ રીતે ટચ સ્ક્રીનની ડિમાન્ડ અને એનો એક્સેપ્ટન્સ એટલે કે લોકો સ્વીકારતા જાય છે, સમજતા જાય છે. અત્યારે તો સામાન્ય છે, શાકવાળા પાસે પણ ટચ સ્ક્રીન મોબાઈલ હોય છે, એ પણ 3000 વાળો ને 30000 વાળો. ધે આર ઓલ્સો ફાઉન્ડ ઇન મેડિકલ ફિલ્ડ, હેવી ઇન્ડસ્ટ્રીઝ, ઓટોમેટેડ ટેલર મશીન્સ એટલે કે એટીએમ, ઇન્ક્વાયરી ઓટોમેશન એટ રેલવે સ્ટેશન એન્ડ એરપોર્ટ્સ. હા, રેલવે સ્ટેશન ગયા હોય ઇન્ક્વાયરી માટે તો પહેલાં પૂછતા અથવા ફોન કરીને પૂછતા કે ભાઈ આ ટ્રેન અહીંયા જવા માટે કેટલા વાગે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે. બટ નાવ ઇફ યુ ગો તો ત્યાં ટર્મિનલ મૂકેલું જ હોય, તમે એમાંથી ક્વેરી તમારી ફાયર કરી શકો. એવી રીતે એટીએમમાં તો હોય જ છે ઘણા બધા, લગભગ હા એસબીઆઈના એટીએમ છે, એચડીએફસી છે, એ ઘણા ટચ સ્ક્રીન એટીએમ્સ હોય છે. સૌથી પહેલાં મેં તો એટીએમમાં જ ટચ સ્ક્રીન યુઝ કરેલું હતું, તમે લોકોએ કદાચ મોબાઈલમાં કે બીજા કોઈ ગેજેટમાં કરેલું હોય, બટ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ ટુ યુઝ ટચ સ્ક્રીન વોઝ થ્રુ એટીએમ મશીન. આમાં થોડું વધારે કન્ટેન્ટ એટલા માટે લીધી છે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને બુકમાંથી વાંચી શકાય એમ નથી. વિથ ધ ગ્રોઈંગ યુઝ ઓફ ટચ સ્ક્રીન્સ, ધ કોસ્ટ ઓફ ટચ સ્ક્રીન ટેકનોલોજી ઇઝ નોર્મલી બીંગ ડિક્રીઝ. હવે ડે બાય ડે ટચ સ્ક્રીન ટેકનોલોજી સસ્તી થતી જાય છે કારણ કે એનો યુઝ વધતો જાય છે. ધીસ ટેકનોલોજી હેઝ શોન રિલાયબિલિટી એન્ડ ઇઝ ફાઉન્ડ ઇન એરપ્લેન્સ, ઓટોમોબાઈલ્સ, મશીન કંટ્રોલ સિસ્ટમ્સ એન્ડ સેલફોન્સ. રિલાયબલ છે. હા, પહેલાં મેં મારો ફર્સ્ટ ટચ સ્ક્રીન મોબાઈલ લીધો ને ત્યારે મને ડાયરેક્ટ ડાઉટ લાગતો કે આ ટચ સ્ક્રીન તો તૂટી જાય ને બગડી જાય, સ્ક્રેચ પડી જાય, પણ એવું નથી. તમે સાચવીને વાપરો તો ઇટ ઇઝ રિલાયબલ, એમ તો ટકે છે. 5 વર્ષ સુધી પણ તમે કોઈ સેમ મોબાઈલ યુઝ કરી શકો, એમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય. સિવાય કે તમને શોખ હોય કે હવે મારે આ આવ્યું નવું મોડલ લેવું છે તો અલગ વાત છે, બાકી ઇટ ઇઝ ડ્યુરેબલ. ટચ સ્ક્રીન્સ કેન સફર ફ્રોમ ધ પ્રોબ્લેમ ઓફ ફિંગરપ્રિન્ટ્સ ઓન ધ ડિસ્પ્લે. ધીસ કેન બી રિડ્યુસ્ડ બાય ધ યુઝ ઓફ મટીરિયલ્સ વિથ ઓપ્ટિકલ કોટિંગ્સ ડિઝાઇન્ડ ટુ રિડ્યુસ ધ વિઝિબલ ઇફેક્ટ્સ ઓફ ફિંગરપ્રિન્ટ્સ. એવું થાય કે ફિંગરપ્રિન્ટ આવી જાય, પણ હવે તો આપણે ઇઝીલી એને સેનેટાઈઝને વોશ કરી શકીએ છીએ. આપણે સરસ ચોખ્ખું વોશ તો ન કરાય, વળી કહેશે મેડમે વોશ કરવાનું કીધું છે, મોબાઈલમાં પાણી બોળી જોઉં મેડમ, વોશિંગ મશીનમાં ફેરવી જાઉં. વોશ નથી કરવાનું, પણ સેનિટાઈઝ આપણે કરી શકીએ છીએ એટલે તમારા ફિંગરપ્રિન્ટ નીકળી જાય. ધ યુઝર્સ કેન ઓલ્સો ઇન્સ્ટોલ અ મેટ ફિનિશ એન્ટી ગ્લેર સ્ક્રીન પ્રોટેક્ટર વિચ ક્રિએટ્સ અ સ્લાઇટલી રફન્ડ સરફેસ ધેટ ડઝ નોટ ઇઝીલી ગેટ સ્ક્રેચિસ. આ શું ખબર છે? ટફન ગ્લાસ. હવે ટફન ગ્લાસ લગાડીએ છીએ ને મેટ ફિનિશ, કે એનાથી સ્ક્રીન પ્રોટેક્ટ થાય અને એની અંદરની સાઈડ જે છે એ સ્ક્રેચ ના પડે. ધીઝ આર ધ ઇમેજીસ ઓફ ટચ સ્ક્રીન. છે આ જે પહેલી ઇમેજ છે એ આપણો જે મોબાઈલ છે એની એપ્લિકેશન્સ છે, કે ટેબ્લેટ હોય કે ઇવન કમ્પ્યુટરમાં પણ ટચ સ્ક્રીન હોય, તો એમાંથી તમે એની આઇકોન ડિફરન્ટ ખોલી શકો છો. અને રાઈટ સાઈડની જે ઇમેજ છે એમાં એટીએમ મશીન છે અથવા તો ક્યાંય પબ્લિક પ્લેસ ઉપર કોઈ જગ્યાએ જે મૂકેલું હોય, પોઈન્ટ ઓફ સેલ છે કે ઇન્ક્વાયરી છે, ત્યાં કોઈ પર્સન ઓપરેટ કરતું હોય એની ઇમેજ છે. બે તમે જોયેલું જ છે, આમાં કાંઈ નવું નથી, પણ લખવું ઇમ્પોર્ટન્ટ છે. આવડતું બધું હોય પણ એટ ધ ટાઈમ ઓફ રાઇટિંગ આપણા હાથ ધ્રુજવા માંડે ને ન લખી શકાય, કાંઈ યાદ ન આવે, એવું થવું જોઈએ નહીં. હા બસ, ધેટ ઇઝ વાય હું બધામાં ઇનફ કન્ટેન્ટ ઇન્ક્લુડ કરું છું. અને જ્યાં જ્યાં મને એવું લાગશે કે બુકમાં ઇનફ કન્ટેન્ટ નથી જે ક્વેશ્ચનની, એનો આન્સર હું તમને પ્રોવાઈડ કરીશ. ઓકે, સો ડોન્ટ વરી અબાઉટ થિયરી. હવે પછી આ યુનિટ પૂરું થાય એટલે મારો વિચાર છે કે આપણે થિયરી પણ ઇન્ક્લુડ કરશું. થિયરી એટલે કે બુકમાં આ ક્વેશ્ચનનો આન્સર કઈ જગ્યાએ આપેલો છે, એ પહેલાં મારે તમને લોકોને ક્વેશ્ચન્સ શેર કરવા પડશે. લિસ્ટ મારી પાસે રેડી જ છે, એપમાં હું તમને ક્વેશ્ચન્સ અને સિલેબસ બંને શેર કરી દઈશ.
પણ મેં કીધું થોડાક ટાઈમ પછી, કારણ કે તમે થોડુંક વાંચવાનું શરૂ કરો તો સારું છે એટલા માટે. ઓકે, આઈ થિંક ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. આજની કન્ટેન્ટ થોડી વધારે હતી એટલે આપણને સ્ટોરીનો ટાઈમ નથી મળ્યો. ઓકે, જોઈએ નેક્સ્ટ ટાઈમ. પણ તમને હજી આપણે એક સેમેસ્ટર પણ સાથે રહેવાનું જ છે એટલે મારી પાસે જેટલી સ્ટોરીઝ છે બધાનો પૂરેપૂરો લાભ મળશે. ઓકે, આઈ હોપ યુ એન્જોયડ ધ લેક્ચર. થેન્ક યુ ઓલ. ગુડ બાય.